વાત કરીએ બેકાબૂ બનેલા રોગચાળાની। તહેવારો ટાણે રાજકોટ જિલ્લામાં રોગચાળાએ ભરડો લીધો છે। એક સપ્તાહમાં 9000 થી વધુ તાવના કેસ નોંધાયા છે। શિયાળાની શરૂઆતમાં રોગચાળાના ભરડાથી આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા છે। તો શાપર વેરાવળમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા। જ્યારે આરોગ્ય તંત્રએ રોગચાળાને નાથવા કામગીરી પણ હાથ ધરી છે। राजकोट शहर और जिल्ला नी अंदर रोगचाळाए भरडो लीधो छे। कारण के चोमासा पछीनी जे स्थिति सर्जाणी छे तेनी अंदर ताव सर्दी चिकनगुनिया सहित ना जे वायरल इन्फेक्शन ना जे रोग छे ते सतत छे ते वधता जोवा मळी रह्या छे। ताव नी वात करवामां आवे तो राजकोट जिल्ला नी अंदर 9000 करता वधु केस छे ते नोंधाया छे। ज्यारे खास करीने 25 जेटला डेंग्यूना केस छे ते छेल्ला एक सप्ताहनी अंदर जिल्लानी अंदर नोंधाया छे। सापर वेरावळ इंडस्ट्रीयल विस्तार छे के ज्यां एक सप्ताह की अंदर 11 जेटला डेंग्यूना केस नोंधाया है। सतत ताव सर्दी उधरस झाड़ा उल्टी केस है तीन अंदर वधारो थई रह्यो छे। राजकोट नु जे जिला आरोग्य तंत्र है तो हरकत में आयु है। पड़तरी आसपासनो जे विस्तार है त्यां वायरल इन्फेक्शन केस है सतत जोवा मळी रह्या छे। तेने कारणे अनेक लोको छे ते राजकोट सिविल हॉस्पिटल नी अंदर सारवार लेवा माटे आवता होय छे। जे रीतना आप दृश्योनी अंदर जोई शको छो के राजकोट सिविल हॉस्पिटलना केस काउंटरना दृश्यो छे के वहेली सवारथी ज लांबी कतारोनी अंदर दर्दीओ छे ते केस कढावा माटे ऊभा होय ते प्रकारनी स्थिति छे ते जोवा मळी रही छे। जे रीतना चोमासा पछीनी जे ऋતુજન્ય રોગચાળાની જે સ્થિતિ હોય છે તેને કારણે સતત રોગચાળો છે તે ફેલાતો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે તેની અંદર પણ વિસંગતતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને હોસ્પિટલોની અંદર લાંબી કતારોની અંદર દર્દીઓ છે ત્યારે આંકડાઓ માત્ર ઓછા છે તે દેખાડવામાં આવતું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। પરંતુ જે રીતના આંકડાઓ સામે આવ્યા છે 11 જેટલા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેની અંદર ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। જ્યારે મેટોડા જીએડીસી છે તેની અંદર પણ આ પ્રકારે રોગચાળાના કેસ છે તે સામે આવી રહ્યા છે। તાવ શરદી ઉધરસના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે। કારણ કે 9000 કરતાં વધુ કેસ છે તે અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યા છે। સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેની અંદર જે શ્રમિકો કામ કરતા હોય છે અને આજે બુધવારનો દિવસ છે ત્યારે શ્રમિકો લાંબી કતારોની અંદર સૌથી વધારે જોવા મળી રહ્યા છે। ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ છે તેની અંદર સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે અને તેને કારણે હવે આરોગ્ય વિભાગ છે તેની ચિંતામાં પણ વધારો થયો છે। જ્યારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સાપર વેરાવળ છે મેટોડા છે ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની જે કામગીરી છે તે હાથ ધરી છે। પરંતુ જે રીતના રોગચાળાના આંકડા છે તે સામે આવી રહ્યા છે તે જરૂરથી ચિંતા ઉપજાવી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।